आ साथ बनासकांठा जिला में वरसादी माहौल छवायो छे। बनासकांठाना मोटा भागना विस्तारों में धोधमार वरसाद पड्यो। पालनपुर, दांतीवाड़ा, वड़गाम, धानेरा में वरसाद पड्यो। पालनपुर में 2 कलाक में 1 इंच जेटलो वरसाद खाबक्यो तो पालनपुर, धानेरा में नीचाणवाळा विस्तारों में पाणी भराई गया छे। हवामान विभागे 2 दिवस वरसादनी आगाही करी हती, जेमां आजे बनासकांठामां वरसादी माहोल जाम्यो छे। पालनपुर, धानेराना जे नीचाणवाळा विस्तारो छे त्यां वरसादने कारणे पाणी भराई गया छे अने बनासकांठा जिल्लामां वरसादी माहोल छવાયો છે। तो बनासकांठाना जे मोटा भागना विस्तारो छे त्यां धोधमार वरसाद पड़ी रह्यो छे। पालनपुर होय, पालनपुरमां 2 कलाकमां 1 इंच जेटलो वरसाद पड्यो छे अने आ सिवाय अन्य जे बनासकांठाना तालुकाओ छे त्यां पण वरसादी माहोल छવાયો છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે। જે પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકોને નદી કિનારે ન જવાની પણ સૂચના અપાઈ છે। નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાની પણ સૂચના આપી દેવાય છે। વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી। જી અતુલ, બનાસકાંઠામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે, કેવા છે દ્રશ્યો, શું પરિસ્થિતિ છે વરસાદને લઈને? ચોક્કસ જિજ્ઞાસા, જે પ્રકારે બનાસકાંઠામાં સવારથી જ વરસાદી માહોલ છે, પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા પંથકમાં પણ ધોધમાર વરસાદ થયો છે। તો ક્યાંક હાઈવે પર પાણી ભરાય છે, ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાય છે, તો ક્યાંક જે રેલવેના અંડરબ્રિજના નાળા હોય ત્યાં પણ પાણી ભરાય છે, જેને લીધે વાહન ચાલકો, રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી છે। ત્યારે જે ડીસા શહેર છે ત્યાં મુખ્ય ગટર લાઈન પાસે એક મકાન છે, એ પણ ધરાશાયી થયું છે, પરંતુ કોઈ જાનહાનિના કે અનહોનીના સમાચાર નથી। ત્યારે જે નીચાણવાળા વિસ્તારોમાં અને જે અંડરબ્રિજમાં પાણી ભરાવાના કારણે અત્યારે તો જે રાહદારીઓ છે એ પરેશાન છે અને વાહન ચાલકોને પણ મુશ્કેલી છે। જો જિલ્લામાં સમગ્ર જગ્યાએ વરસાદી માહોલ છે અને ક્યાંક ભારે તો ક્યાંક ઝરમર અને છૂટો છવાયો પણ વરસાદ પડ્યો છે, પરંતુ સમગ્ર જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ છે અને જેને લઈને ખેડૂતો પર તો ખુશી છે, સાથે સાથે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ પણ છે। જિજ્ઞાસા જી અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સવારમાં જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં। પાલનપુર, દાંતીવાડા, વડગામ અને ધાનેરામાં વરસાદી માહોલ જામ્યો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે।